બુકાનીધારી બાઇકર્સ ગેંગ ત્યાં તરખાટ મચાવી રહી છે. 30 મિનિટમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી જે 3 અછૂડાની લૂંટનો મામલો સામે આવ્યો છે. નિઝામપુરા હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ બોલો જવાન કેસરી. રાજમહેલ રોડ પર સવારે 30 મિનિટમાં જ 3 જગ્યાએ લૂંટની ઘટના બની. રાજમહેલ રોડ પાસે વૃદ્ધાના ગળામાંથી 3 તોલા સોનાનું મંગળસૂત્ર લૂંટી લેવાયું. નિઝામપુરામાંથી પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે. અમારા સંવાદદાતા પ્રશાંત વધુ વિગતો આપી રહ્યા છે. જી પ્રશાંત. વિધિ, જે રીતના વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં બાઇકર ગેંગ છે જે પોલીસને પડકાર ફેંકતી હોય તેમ એક બાદ એક અછૂડા તોડની ઘટનાઓને અંજામ આપી રહી છે. વડોદરા શહેરમાં ગત રોજ સવારે મોર્નિંગ વોકર્સમાં નીકળેલા વ્યક્તિઓના 10 મિનિટની અંદર 3 મોર્નિંગ વોકર્સના અલગ અલગ વિસ્તારોમાંથી અછૂડા તોડવામાં આવ્યા છે, જેની અંદર નિઝામપુરા રાજમહેલ રોડ ખાતેથી અછોડા તોડવામાં આવેલા હતા, જેમાં એક વૃદ્ધાના ગળામાંથી 3 તોલાનું મંગળસૂત્ર તોડી અને બાઇકર્સ ગેંગ જે છે અછોડાતોડ ગેંગ તે ફરાર થઈ ગઈ હતી. આની પહેલા બી વડોદરા શહેરમાં આ રીતની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે પોલીસનું જે પેટ્રોલિંગ છે, પોલીસની જે કામગીરી છે તેની પર સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર ઘટના જે છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસ દ્વારા હાલ સીસીટીવી કેમેરાની જે ફૂટેજ છે તેની તપાસ કરવામાં આવી છે. હાલ બે શંકાસ્પદ લોકોની પોલીસે અટકાયત કરી છે. પરંતુ જે રીતના વડોદરામાં બાઇકર્સ ગેંગ એક બાદ એક અછોડા તોડી રહ્યા છે તેને લઈને પોલીસની જે કામગીરી છે એની અંદર મોટા સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે પોલીસ કઈ પ્રકારની કામગીરી કરી રહી છે અને બાઇકર્સ ગેંગ જે છે એક બાદ એક વૃદ્ધાઓને પોતાનો નિશાનો બનાવીને અછોડા તોડની વારદાતો છે એને અંજામ આપી રહી છે. આભાર પ્રશાંત આ વિગતો બદલ. તો 30 મિનિટમાં 3 લૂંટની ઘટના સામે આવી છે. જોવાનું રહેશે પોલીસ આગામી શું કાર્યવાહી કરે છે. અત્યારે 2 લોકોને અટકમાં લીધા હોવાના સમાચાર છે.